ભુજના સ્મૃતિવનમાં દીપોત્સવ કરાશે અને વડાપ્રધાનને આભાર પત્ર લખાયા. ખૂબ મોટી સ્મૃતિવનની ભેટ મોદી સાહેબે આપી એટલે ખૂબ મોટો દીપોત્સવ આ વખતે પહેલી વાર સ્મૃતિવન બન્યા પછીની પહેલી દિવાળી છે એટલે એક મોટો દીપોત્સવ અમે કરવા જઈ રહ્યા છીએ. તમને બધાને પણ ખબર છે, કમસે કમ મારો વિશ્વાસ છે કે અમે 11,000ની કલ્પના હતી કે 11,000 દીવડા લગાવીએ. મને લાગે છે કે 25,000થી વધુ ત્યાં દીવડાઓ પ્રગટશે, હજારો લોકો એ જોવા માટે ઉમટશે. અને સાથે સાથે મોદી સાહેબે આ સ્મૃતિવનની ભેટ આપી એ બદલ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરતા 27,000 વિદ્યાર્થીઓએ પત્ર લખ્યા છે. આ એક બહુ મોટી ભેટ એ કચ્છને આપી એ બદલ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરવો જોઈએ. કારણ તમને કોઈ કોઈ વ્યક્તિ કોઈ મોટી વાત આપે ત્યારે એમને ધન્યવાદ જ્ઞાપન આપણે જરૂર કરવું જોઈએ, આભાર વ્યક્ત કરવા જોઈએ. કૃતજ્ઞતાના ભાવથી આ મોદી સાહેબને પત્ર લખાયા છે. કારણ આપણે સૌ સાક્ષી છીએ કે આવા મહાવિનાશક ભૂકંપ પછી કચ્છનું જે પ્રકારનું પુનર્વસન થયું છે એ પુનર્વસન દુનિયામાં ક્યાંય કોઈનું પુનર્વસન ન થયું હોય એવું બેનમૂન પુનર્વસન થયું છે એટલે મોદી સાહેબનો આભાર છે. નર્મદાના નીર પણ આવી ગયા છે એટલે મોદી સાહેબનો આભાર છે. અને આ અમૃત મહોત્સવી વર્ષમાં વિદ્યાર્થીઓ એક કામ એવું કરશે કે વિદ્યાર્થીઓને યાદ રહેશે કે અમૃત મહોત્સવી વર્ષમાં મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. સંભવ છે કે કોઈ વિદ્યાર્થીને એના જવાબ પણ આવશે, કારણ આ પહેલાં આ પ્રકારે પત્ર લખ્યા ત્યારે જવાબ આવ્યા હતા. અને જ્યારે જવાબ આવશે ત્યારે એ વ્યક્તિને આજીવન એનું સંભારણું બનશે કે મેં મોદી સાહેબને પત્ર લખ્યો હતો. પત્ર લખે તો પૂર્ણ થઈ ગયું, દીપોત્સવ પણ થઈ ગયું, દીપોત્સવ પ્રણાલી બને એવો પ્રયત્ન અમે ચોક્કસ કરીશું. આજના દિવસે માન્ય દિલીપ દાદાના માર્ગદર્શનથી ભુજમાં જે નરેન્દ્રભાઈએ કચ્છના 2001ના કારમા ભૂકંપની સ્મૃતિમાં જે કચ્છના લોકો મૃત્યુ પામ્યા એની સ્મૃતિમાં ભુજીઓ જે ભુજની ઓળખ છે અને ભુજિયા ઉપરથી ભુજ શહેર વિકસ્યું છે તો એ ભુજિયાની તળેટીમાં સ્મૃતિવન બનાવ્યું અને જે સ્મૃતિવન વિશ્વના જેટલા પણ આવા મ્યુઝિયમ્સ બન્યા છે એમાં સૌથી શ્રેષ્ઠ મ્યુઝિયમ છે જે કચ્છને મળ્યું છે તો એ સ્મૃતિવનની ભેટ આપી અને કચ્છની વૈશ્વિક ફલક ઉપર એક નવી ઓળખ ઊભી કરી તો એના માટે કચ્છવાસીઓ નરેન્દ્રભાઈનો હૃદયથી આભાર વ્યક્ત કરે એ પ્રકારે પત્ર લખવામાં આવ્યા અને એ પત્ર 1-2 હજાર નહીં 27,000 લોકો દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા અનેક લોકો દ્વારા આ પત્રો લખવામાં આવ્યા અને આ પત્ર એટલે આમ જોવા જાઓ તો આજની જે પેઢી છે એ પત્ર લેખનથી વિમુખ થઈ ગઈ છે તો એક આ દિલીપ દાદાના સૂચનથી એક નવી પહેલ કહી શકો કે એક નવી દિશા કહી શકો. આમ જોવા જાઓ તો પત્ર એ તો પ્રાચીનતમ પરંપરા છે પણ આજના દિવસે પત્ર લખવા એ જાણે કે એક એક એ પણ એક સ્મૃતિ બની ગઈ છે તો એ પાછું એ પરંપરાને પુનર્જીવિત કરવા માટેનો પ્રયાસ અને નરેન્દ્રભાઈને 27,000 પત્રો દ્વારા કચ્છના લોકો નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરે અને એમને નવા વર્ષની શુભકામના આપે આ પ્રકારનું આયોજન હતું. અરે સુનિતા કેસી હૈ મુનિયા. નમસ્તે આશા દીદી. બસ ઠીક હૈ. સાફ સફાઈ કા ધ્યાન રખ રહી હો? જી દીદી, જૈસા આપને બોલા થા હર રવિવાર સાફ સફાઈ કી જિમ્મેદારી લેતે હૈ. જહાં કહીં ભી પાણી ઇકઠ્ઠા દેખતે હૈ તુરંત સાફ કરતે હૈ. જૈસે પાણી કા ડ્રમ, કૂલર, ફ્રિજ કી ટ્રે સબ કી સાફ સફાઈ કરતે હૈ. ઓર આસપાસ કહીં ભી ટાયર, નારિયલ, ખાલી બર્તન યા કિસી ભી ચીઝ મે પાણી જમા હોને નહીં દેતે દીદી. બહોત બઢિયા. ઓ ફ્રિજ કા ટ્રે હો, ગમલા યા હો, કૂલર કી ટંકી મેરે યાર, યાદ સે કર ડાલો સબ સાફ હર રવિવાર. ટાયર નારિયલ કા ખોલ યા બર્તન હો બેકાર, ધ્યાન રખના પાણી હા પાણી કભી ઇનમે ન જમા હો. મચ્છરદાની દોસ લગા કર હર રાત સોના, કપડે ભી હમેશા બદન પર પૂરા ઢક કે પહેનના. ઇન છોટી છોટી બાતો કા રખો ભી ધ્યાન, ડેંગુ ચિકનગુનિયા મલેરિયા દિમાગી બુખાર સે બચેગી જાન. બસ અબ લો હર રવિવાર સફાઈ કી જિમ્મેદારી, મિલકર પડેંગે મચ્છરો પર ભારી.